પોતાના માટે તો પરસેવો પાડતા ઘણાને જોયા હશે પરંતુ શું કોઈ પક્ષીઓ માટે રાત દિવસ મહેનત કરે ખરું એનો જવાબ છે હા ગુજરાતના અનોખા દરિયાદિલ ખેડૂત એટલે જામનગરના ઠેબા ગામના દિલીપભાઈ સંઘાણી દિલીપભાઈ પોતાની પંદર વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી ફળની ખેતી કરે છે પરંતુ પંદર વીઘામાં પાકેલા ફળમાંથી એક પણ ફળનું વેચાણ કરતા નથી તેમના ખેતરમાં પાકેલા ફળ મોર ચકલી પોપટ સહિત અનેક પક્ષીઓ ખાય છે દિલીપભાઈ સંઘાણી આત્મા પ્રોજેક્ટ અંતર્ગત આયોજિત તાલીમો અને શિબિરોમાં ભાગ લઈ તેમાંથી માર્ગદર્શન મેળવી સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે બાગાયતી પાકોનું પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેતર કરી રહ્યા હોવાથી સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે દિલીપભાઈએ ખેતરમાં ચીકુ નાળગેરી ખારેક મોસંબી આંબો જાંબુનું વાવેતર કર્યું છે જેને પકવવા તેઓ કોઈ પણ જાતનું રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કરતા નથી ગાયનું છાણ અને ગૌમૂત્રનો જ ખેતીમાં ઉપયોગ કરે છે દિલીપભાઈને આ પ્રકારની ખેતીને જોઈને કેટલાક લોકો તો એવી પણ ચર્ચા કરે છે કે દિલીપભાઈએ પંદર વીઘા જમીન જાણે કે પક્ષીઓના નામે કરી દીધી છે હું છેલ્લા દસ અગિયાર વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરું છું આ વિભાગમાં બાગાયત છે તમે સામે દેખાય છે ચીકુ છે ટોટલી બાગાયતના ફ્રૂટના ઝાડ છે પણ આ આ જે પંદર વીઘાનો ફાર્મ છે એમાં પશુ પક્ષી માટે ગુપ્ત દાન છે આમાં કોઈ જાતનું અમે વેચાણ નથી કરતા અને છેલ્લા આમાં સાત વર્ષથી આ કોઈ જાતની પેટ્રો કે રસાયણ દવાનો યુઝ નથી કર્યો અમે ગાય પણ રાખી છે ગાયના ગૌમૂત્ર ગોબર ઉપરથી આખે આખો પ્રોજેક્ટ અમારો પ્રાકૃતિક હેતુ છે અને પશુ પક્ષી પુષ્કળ છે આમાં આ નાખવાથી

પરંતુ પંદર વીઘામાં પાકેલા ફળમાંથી એક પણ ફળનું વેચાણ કરતા નથી તેમના ખેતરમાં પાકેલા ફળ મોર ચકલી પોપટ સહિત અનેક પક્ષીઓ ખાય છે દિલીપભાઈ સંઘાણી આત્મા પ્રોજેક્ટ અંતર્ગત આયોજિત તાલીમો અને શિબિરોમાં ભાગ લઈ તેમાંથી માર્ગદર્શન મેળવી સાત વર્ષથી પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે બાગાયતી પાકોનું પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી વાવેતર કરી રહ્યા હોવાથી સરકાર દ્વારા સહાય પણ આપવામાં આવે છે દિલીપભાઈએ ખેતરમાં ચીકુ નાળગેરી ખારેક મોસંબી આંબો જાંબુનું વાવેતર કર્યું છે જેને પકવવા તેઓ કોઈપણ જાતનું રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાનો ઉપયોગ કરતા નથી ગાયનું છાણ અને ગૌમૂત્રનો જ ખેતીમાં ઉપયોગ કરે છે દિલીપભાઈને આ પ્રકારની ખેતીને જોઈને કેટલાક લોકો તો એવી પણ ચર્ચા કરે છે કે દિલીપભાઈએ પંદર વીઘા જમીન જાણે કે પક્ષીઓના નામે કરી દીધી છે હું છેલ્લા દર અગિયાર વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરું છું આ વિભાગમાં બાગાયત છે તમે આ સામે દેખાય છે ચીકુ છે ટોટલી બાગાયતના ફ્રૂટના ઝાડ છે પણ આ આ જે પંદર વીઘાનો ફાર્મ છે એમાં પશુ પક્ષી માટે ગુપ્તદાન છે આમાં કોઈ જાતનું અમે વેચાણ નથી કરતા અને છેલ્લા આમાં સાત વર્ષથી આ કોઈ જાતની પેટ્રો કે રસાયણ દવાનો યુઝ નથી કર્યો અમે ગાય પણ રાખી છે ગાયના ગૌમૂતર ગોબર ઉપરથી આખે આખો પ્રોજેક્ટ અમારો પ્રાકૃતિક હેતુ છે અને પશુ પક્ષી પુષ્કળ છે આમાં આ નાખવાતી ગૌમૂતરને ગોબર નાખવાતી છે ને કોઈ જાતના રોગ પણ આપણા શરીર માટે નુકસાન નથી કરતા